चैप्टर 15 में उत्पादनना साधनों की फाळवणी में आपणे बजार पद्धति सीखी गया। हवे आगळ आपणे शीखीशुं समाजवादी पद्धति। हवे आ समाजवादी पद्धति छे, समाज नाम छे तो एनो मेन हेतु समाजने अनुलक्षीने हशे। बजारवादी पद्धति में शुं हतुं तो त्यारे नफानो टार्गेट हतो, मेक्सिमम नफो केवी रीते कमावो। हवे आगळ आपणे अहींया जोईए छे कि समाजवादी पद्धति में उत्पादनना साधनोनी फाळवणी केवी रीते समाजने अनुलक्षीने के समाजने ध्यानमां राखीने करवामां आवे छे। तो जे रशिया अने चीन जेवा देशों छे, ए रशिया अने चीन जेवा देशोए आ समाजवादी पद्धति अपनावी छे। तमे जोशो चीननी प्रोडक्टो केटली बधी होय छे, घणी बधी आपणा भारतना मार्केटमां पण वेचाय छे। हमणां તાજેતરમાં જ અમુક એની એપ છે એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, જો તમને ધ્યાનમાં હોય તો। ચીને નાની નાની પ્રોડક્ટો ઘણીવાર તમે વિડીયોમાં પણ જોશો, જ્યાં માણસની જરૂરિયાત ઊભી થઈ છે ત્યાં એણે એક વસ્તુ બનાવી છે। એણે સમાજવાદી પદ્ધતિ કેમ બનાવી છે? કારણ કે સમાજની જરૂરિયાતો કેવી છે અને અનુલક્ષીને નાનામાં નાનીથી મોટામાં મોટી પ્રોડક્ટનું વેચાણ કર્યું છે। તો આ જે દેશો છે એ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે। જો તમને એક વાક્યમાં પૂછાય કે કયા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે તો ત્યાં આવશે ચીન અને રશિયા। બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે। શા માટે વિરોધી છે? કારણ કે બજાર પદ્ધતિનો હેતુ જે હતો એના લક્ષ્યમાં નફો કમાવાનો હેતુ હતો, કે મહત્તમ નફો કેવી રીતે કમાવી શકાય, બજારમાં કઈ પ્રોડક્ટ મૂકવી કે જેનાથી વધારે ને વધારે નફો આવે। જ્યારે સમાજવાદી પદ્ધતિ છે એ પહેલાં સમાજનું ધ્યાન રાખશે કે સમાજની જરૂરિયાતો કઈ કઈ છે, ભલે એ પ્રાથમિક હોય કે પછી બીજી કોઈ આર્થિક હોય, તો સમાજની જરૂરિયાતો પ્રમાણે એ ઉત્પાદનની પદ્ધતિ અપનાવશે। શું છે હવે સમાજવાદી પદ્ધતિમાં? જે પણ નિર્ણયો છે એ રાજતંત્ર દ્વારા, જે તે રાજ્યની માલિકી છે એ રાજતંત્ર દ્વારા એના બધા નિર્ણયો લેવામાં આવે છે, અને એની માલિકી પણ કોની હોય છે? રાજ્યની। આપણા ભારત દેશમાં જોશો ઘણા બધા મોટા મોટા એકમો છે, જીઈબી છે, તો એ શું છે કે એ મોટા મોટા માલિકી છે એ રાજ્યની છે। જો ખાનગી કંપની દ્વારા પણ એનું જો થતો હોય વહીવટ તો એનો અંકુશ પણ રાજ્યનો, રાજ્ય સરકારનો હોય છે। તો રાજ્યની માલિકી હોય છે અને એ અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય દ્વારા કરવામાં આવે છે, મતલબ કે રાજ્યની બધી દેખરેખ હેઠળ એ એકમ ચલાવવામાં આવે છે, જે રાજ્યના દરેક નીતિ નિયમો લાગુ પડે છે અને રાજ્યની માલિકી પણ એમાં હોય છે। આગળ શું છે? તો કે ઉત્પાદનના મૂડીરોકાણ જે સાધનો છે અને ઉત્પાદનની વહેંચણી સમાજની જરૂરિયાતોને, આજે છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનની સાધનોની વહેંચણી કરવામાં આવે છે। સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના જે સાધનો છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સમાજનું હિત સચવાય તે રીતે કરવામાં આવે છે। કેન્દ્ર સ્થાને શું છે? નફો નથી પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ છે। એના કેન્દ્રસ્થાને નફો નથી અને પૂરેપૂરા સમાજનું હિત કેવી રીતે સચવાય એનું કલ્યાણ કરવાનું છે। ખેતી છે, બરાબર, ખેતી છે તો ખેતી પણ કોઈ વ્યક્તિની માલિકીની નથી, એ પણ રાજ્યની માલિકીની હોય છે, અને શ્રમિકો જેમાં કામ કરે છે તો એમને એમની ક્ષમતા મુજબ, કોઈએ જો આખો દિવસ કામ કર્યું છે તો એને એ પ્રમાણે વેતન આપવામાં આવશે, કોઈ અડધા દિવસનું કામ કર્યું છે તો એ પ્રમાણે કામ આપવામાં આવશે, કોણે કેટલા એકમોનું ઉત્પાદન કર્યું છે તો એ ઉત્પાદનના આંકને રાખીને, ધ્યાનમાં રાખીને વેતન આપવામાં આવશે। મતલબ કે એકમો કેટલા છે, કોઈએ 10 સાબુ બનાવ્યા છે, કોઈએ 15 બનાવ્યા છે, કોઈએ 20 બનાવ્યા છે, તો પર સાબુએ એને કેટલું કામ કર્યું છે એ પ્રમાણે એને વેતન આપવામાં આવશે। તો શ્રમિકોને એમની ક્ષમતા મુજબનું વેતન આપવામાં આવે છે। તમે આ જો મોટો પ્રશ્ન લખાય તો સમજૂતીમાં પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં આવી રીતે લખી શકો કે રશિયા અને ચીન જેવા દેશોમાં સમાજવાદી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, ત્યાં શું છે આ પદ્ધતિમાં બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી પદ્ધતિ છે, તેના કેન્દ્ર સ્થાને નફો કમાવાનું નહીં પણ સમાજનું હિત રોકાયેલું છે, સમાજનું કલ્યાણ છે, જે તે એકમો ઉત્પાદનના જે સાધનોનો એકમો છે કે ઉત્પાદનના સાધનોની વહેંચણી છે એ સમાજના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, એની જે સંપૂર્ણ કે અડધી માલિકી છે એ પણ રાજ્યની હોય છે, અને રાજ્યના નીતિ નિયમો દ્વારા ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં આવે છે। આપણે આગળ જોઈએ કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો કયા, અહીંયા સમજાવ્યા છે એ જ લક્ષણો મેં ટૂંકાણમાં અહીંયા લખેલા છે,
સમાજવાદી પદ્ધતિમાં શું છે? તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, એના જે પણ આર્થિક નિર્ણયો છે એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે, એના કેન્દ્ર સ્થાને નફો નથી પરંતુ સમાજનું હિત છે, સમાજનું કલ્યાણ છે, અને ખેતી છે એ પણ રાજ્યની માલિકીની છે, અને શ્રમિકોને એમના કામના બદલામાં વેતન આપવામાં આવે છે. હવે આ સમાજવાદી પદ્ધતિના લાભો જોઈએ. સમાજનું કલ્યાણ છે એટલે સમાજને લગતા તો લાભો થવાના જ છે. તો શું છે આગળ? તો કે સમાજની જરૂરિયાત મુજબ, જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે. આપણે બજારવાદી પદ્ધતિમાં જોઈ ગયા કે જેવી જેવી સામે માર્કેટમાં ડિમાન્ડ છે, બ્યુટી પ્રોડક્ટની ડિમાન્ડ છે, તો પેલી કરિયાણાની વસ્તુને સાઈડમાં રાખીને બ્યુટી પ્રોડક્ટની વસ્તુઓનું ઉત્પાદન કરશે. સરકાર, રાજ્ય સરકારને ખબર છે કે સૌથી પહેલાં અનાજની જરૂરિયાત છે, તો શું કરશે તે ધ્યાનમાં રાખીને કે ખેતીનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરશે, જમીનો પણ ખેતીને લાયક જ ફાળવશે, અને એમાં ખેતી પાક કેવી રીતે લઈ શકાય એ ઉપર ધ્યાન આપશે અને ઉત્પાદન વધારશે. એ ક્યાંય બીજી કોઈ જરૂરિયાતો પાછળ નહીં જોવે, સમાજની પ્રાથમિકતા જોશે. એટલે સમાજની જે જરૂરિયાત છે એ મુજબ એની પ્રાથમિકતા આપીને ઉત્પાદન કરવામાં આવશે. એના પરિણામે શું થશે કે બિનજરૂરી કે મોજશોખની ઉત્પાદનની વસ્તુઓ ઉત્પાદન છે એ થશે નહીં. જે જરૂરિયાત છે સમાજની, એ જ આપણે બેઝિક જરૂરિયાત કહીએ તો ખોરાકની છે, રહેઠાણની છે. તમે સાંભળ્યું છે ને કે પ્રધાનમંત્રી આવાસ યોજના, તો શું છે કે સમાજની જરૂરિયાતો છે. અત્યારે બધાને આવાસ મકાન જોઈએ છે, તો એ પ્રમાણે એ જમીનની ત્યાં ફાળવણી કરશે અને જરૂરિયાતમંદોને મકાનમાં સહાયતા કરશે, સબસિડી આપશે, લોન આપશે. આગળ જોઈએ તો શું છે? તો કે રાજ્ય દ્વારા જે ઉત્પાદનનો નિર્ણય છે એ લેવામાં આવે છે જેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય નહીં. તમે વીજળીનું ઉત્પાદન, વીજળી જે કંપની છે ટોરેન્ટ પાવરની, તો એમાં રાજ્યના નીતિ નિયમો એને અનુલક્ષીને એ ધ્યાનમાં રાખીને જ એ ઉપયોગ કરે, તો બિનજરૂરી વપરાશ છે કે બિનજરૂરી ઉત્પાદન છે ત્યાં થશે નહીં. અને કુદરતી સંપત્તિનો જે દુર્વ્યય છે, આમાં મેં તમને ફર્નિચર લાકડાનું ઉદાહરણ આપ્યું હતું કે ફર્નિચરની ડિમાન્ડ છે તો લાકડું કપાતું જ જાય છે, જંગલો કપાતા જાય છે, લાકડું કપાઈને પછી એના સારા સારા ટેબલ ને ફર્નિચર, ખુરશી ને ડાઇનિંગ ટેબલ બધું બને છે. શું આવશે? જો સરકારની માલિકીનું હશે તો આ બધા ઉપર એક રિસ્ટ્રિક્શન, એક લિમિટ આવી જશે કે જેના કારણે વધારે જંગલો કપાશે નહીં. જરૂરિયાત છે એ મુજબ જ રાજ્ય સરકાર નિર્ણય લેશે. આના લીધે શું થશે? આવકની સંપત્તિની અસમાનતા દૂર થાય છે. કેમ થાય છે અસમાનતા દૂર? કારણ કે કોઈ એ વ્યક્તિની માલિકી નથી, એ પોતાનો નફો પોતાના ઘરે કે મોટો હિસ્સો લઈ જઈ શકતો નથી. રાજ્યની માલિકી છે એટલે જે પણ ઉત્પાદન થાય એને નક્કી કરેલા દર મુજબ કે શ્રમિકોને એમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે, અને જે રાજ્ય સરકાર સમાજના હિત જે ઉત્પાદન થાય એના ભાવો વ્યાજબી હશે, વ્યાજબી હશે એટલે ખરીદ વર્ગ જે છે એને રાહત રહેશે ગ્રાહકને. બીજું શું થશે? એનો નફો છે થોડો ઘણો એ રાજ્ય સરકાર એ સમાજના કલ્યાણ માટે જ વાપરશે. એટલે શું થશે? આર્થિક અસમાનતા, આવકની સંપત્તિની અસમાનતા છે એ દૂર થશે, અને પરિણામે ગ્રાહકોનું શોષણ નહીં થાય. તમે ખાદી ગ્રામ ઉદ્યોગનું નામ સાંભળ્યું હશે. જો ખાદી જે છે તો એ જગ્યાએ શું હશે કે ક્વોલિટીવાળી વ્યવસ્થિત વ્યાજબી હોય, સરકારે નક્કી કરેલા ભાવ હોય છે અમુક ગવર્મેન્ટમાં, જે એની દુકાનો હોય છે કે જે એમના ઉદ્યોગો હોય છે, તો એ પ્રમાણે એનાથી વધારે ભાવ કોઈ લઈ જઈ શકે નહીં. એનાથી વધારે ભાવ રાખે તો પણ સરકારનું નિયંત્રણ હોય, રિસ્ટ્રિક્શન આવી જાય, એટલે નક્કી કરેલા ભાવો હશે, વધારે નફો કમાવાની કોઈ એવી વૃત્તિ કોઈની હશે નહીં, તો એના લીધે ગ્રાહકોનું શોષણ વધારે થશે નહીં. હવે જેવી રીતે દરેક વસ્તુની ફાયદા છે એવી રીતે દરેક વસ્તુની મર્યાદાઓ પણ છે, એની ખામીઓ પણ છે. એટલે આ સમાજવાદી પદ્ધતિની પણ ખામીઓ છે. કઈ કઈ ખામી છે જોઈએ તો જે રાજ્યની માલિકી હોય છે એના લીધે પ્રોત્સાહન મળતું નથી. પેલું બજારવાદી પદ્ધતિમાં હતું ને કે વધારેમાં વધારે ઉત્પાદન થાય, ગ્રાહકોની ડિમાન્ડ હોય છે, એવી રીતે કઈ વસ્તુ માર્કેટમાં મૂકવીને નફો વધારે કમાવાય, તો એ વસ્તુ અહીંયા જોવામાં આવતું નથી. જે મેં ખાદી ગ્રામ ઉદ્યોગનું મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે ત્યાં રાજસ્થાનમાં કે એ સાઈડમાં જોશો તો શું હશે, તો એ જગ્યાએ જે રાજસ્થાનની ફેમસ વસ્તુઓ છે એ સ્પેશિયલ પાટનગર, જે સોરી પાટનગર નહીં પણ એ ગવર્મેન્ટને લગતું જ ત્યાં એક બજાર ઊભું કરવામાં આવ્યું છે. એના ફિક્સ રેટ હોય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. પણ થશે શું કે ફિક્સ રેટ અમુક વાર હોવાના કારણે ગ્રાહકોને ક્યાંક એ મોંઘા પડે, અથવા તો બીજું કંઈક એમને એવું થાય કે આમાં કોઈ નવી વેરાયટી અમને મળતી નથી, તો ત્યાં શું થશે કે ઉત્પાદન પણ પ્રોત્સાહન વધારે, એમને કોઈ એવું પ્રોત્સાહન મળશે નહીં કે નવી નવી વસ્તુઓ બજારમાં મૂકી શકે. જે છે
સરકારે મંજૂરી આપી છે એ જ પ્રકારની વસ્તુઓનું વેચાણ એ કરશે. હરીફાઈનો અભાવ જોવા મળશે, પ્રોત્સાહન નથી, માટે કોઈ કોમ્પિટિશન પણ નથી, કારણ કે ત્યાં કોઈ નફાની કોઈ વૃત્તિ નથી, નફો કમાવાના નથી. સરકારનું સંચાલન હોય છે, એના નીતિ નિયમો મુજબ ચાલવાનું હોય છે અને એ જ પ્રમાણે ભાવ લેવાના હોય છે, એટલે કોઈ કોમ્પિટિશન હરીફાઈ હોતું નથી અને એના લીધે સંશોધનોને પણ વેગ મળતો નથી. જે થાય છે માર્કેટમાં આવે છે એ જ વેચાય છે, એવું નથી કે કંઈ રિસર્ચ કરીને નવું નવું ગ્રાહકોને આકર્ષીએ. નફાની વૃત્તિ ના હોય એટલે માણસ કેવું થઈ જાય, ત્યાં નિષ્ક્રિય થઈ જાય, એ કોઈ સંશોધનો કરે નહીં. એટલે ત્રણ મુદ્દા એકસાથે સંકળાયેલા છે કે શું હોય છે કે પ્રોત્સાહનનો અભાવ હોય છે, પ્રોત્સાહનોનો અભાવ હોય માટે કોઈ હરીફાઈનું તત્વ પણ જોવા મળતું નથી, હરીફાઈને વેગ નથી મળતો અને હરીફાઈને વેગ નથી મળતો એટલા માટે સંશોધનો પણ થતા નથી, કોઈ નવા સંશોધનો કરવામાં આવતા નથી. વ્યક્તિગત સ્વાતંત્ર્ય એનું જળવાતું નથી. શા માટે? કારણ કે સરકારની માલિકી હોય છે, સરકારની માલિકી હોય એટલે વ્યક્તિ પોતે નિર્ણયો ના લઈ શકે, સરકારે નક્કી કરેલા નીતિ નિયમો હોય એ મુજબ જ ચાલવાનું હોય, એટલે વ્યક્તિનું પોતાનું સ્વાતંત્ર્ય જળવાય નહીં. હવે બીજું શું કે આમાં અમલદારશાહીનો અભાવ જોવા મળે છે. શા માટે અમલદારશાહીનો અભાવ જોવા મળે છે? કે જે વહીવટી ક્ષેત્રે કામ કરતા ઓફિસર્સ હોય કે કોઈ એવો કર્મચારી હોય તો એમને પરમિશન લઈને કે એમની સહી કે એમની અનુમતિ સિવાય કોઈ પણ આગળ કોઈ કામ કરી ના શકે. એટલે ઘણીવાર એવું થાય છે કે આ પ્રોસેસ માટે માણસને ઘણો સમય લાગી જતો હોય છે, ક્યારેક ક્યારેક હેરાનગતિ પણ થતી હોય છે અને આના લીધે શું હોય છે કે અમલદારશાહીનો ભય જોવા મળે છે. તો આ થયા આપણે સમાજવાદી પદ્ધતિ, એના રશિયા અને ચીન જેવા દેશોએ અમલમાં મૂકી છે, એના લક્ષણો છે, રાજ્યની માલિકી હોય છે, રાજ્યની માલિકી સાથે સાથે નિર્ણયો પણ રાજ્યના હોય છે, સમાજનું કલ્યાણ થાય છે અને શ્રમિકોને કામના બદલામાં વેતન મળે છે, એના લાભો છે ઘણા બધા, કે સમાજની જરૂરિયાત મુજબ ગ્રાહકોનું શોષણ નથી થતું, કે સમમોસોકની વસ્તુઓનું ઉત્પાદન નથી થતું જેથી કુદરતી સંપત્તિનો વ્યય પણ થતો નથી, આવકની સંપત્તિની અસમાનતા દૂર થઈ છે, સાથે ખામીઓ પણ છે. ખામીઓ કઈ છે? તો કે પ્રોત્સાહન મળતું નથી, રાજ્ય સરકારની માલિકી હોય છે, હરીફાઈને પણ વેગ નથી મળતો અને હરીફાઈના વેગના કારણે સંશોધન નથી થતું અને સંશોધનના લીધે ક્યારેક શું થાય છે એ વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાતું નથી અને અમલદારશાહીનો ભય જોવા મળે છે. હવે કઈ બે પદ્ધતિઓ શીખી ગયા આપણે? બજારવાદી પદ્ધતિ અથવા તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ ક્યાંય ને ક્યાંય દરેક દેશોમાં ઓછા વધતા પ્રમાણમાં અમલમાં છે. ક્યારેક ક્યારેક બજારવાદી પદ્ધતિ જો અપનાવી છે સરકારે તો એમાં ક્યારેક એણે છૂટછાટો પણ આપી છે કે જેથી સમાજનું હિત જળવાય. સમાજવાદી પદ્ધતિ જો કોઈ દેશે અપનાવી છે તો એમાં ક્યાંક ક્યાંક બજારવાદી પદ્ધતિના તત્વો પણ ઉમેર્યા છે, એટલે ક્યાંક ક્યાંક છૂટ આપી છે કે ઉત્પાદન વધી શકે, પ્રોત્સાહન મળી શકે સંશોધનોને. તો આ બે પદ્ધતિઓના મિશ્રણમાંથી કે આ બે પદ્ધતિઓના સંયોજનમાંથી મિશ્રવાદી પદ્ધતિ ઉત્પન્ન થઈ છે અને હવે આપણે બજારવાદી અને સમાજવાદી પદ્ધતિ શીખી ગયા બાદ હવે જોઈશું મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું સંમિશ્રણ છે, એટલે બંનેમાંથી સારા સારા નીતિ નિયમો, સારી સારી બાબતો અપનાવીને આ બંને પદ્ધતિઓ એકબીજામાં ભળી છે અને એ ત્રીજું અસ્તિત્વ આવ્યું છે, મિશ્ર અર્થતંત્ર. હવે ભારત અને રશિયા જેવા જે દેશો છે એ ભારતનું જે અર્થતંત્ર છે એ મૂડીવાદી ને સામ્યવાદી એટલે કે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે. તો અહીંયા આપણે મિશ્ર અર્થતંત્રની જે ચર્ચા કરીએ એમાં એની વ્યાખ્યા આપેલી છે, તો એ વ્યાખ્યાને અનુલક્ષીને જોઈએ કે મિશ્ર અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર. તો એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં જાહેર અને ખાનગી આ બંને ક્ષેત્રનું સંમિશ્રણ હોય એટલે કે સહ અસ્તિત્વ હોય, એટલે આ બંને એકબીજાના હરીફ નહીં, હરીફ એટલે કોમ્પિટિશન ઊભી કરનાર, વિરોધી નહીં પણ પૂરક બનીને કામ કરે. કયા કયા ક્ષેત્રો? તો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. તો એ એકબીજાના હરીફ નહીં પરંતુ શું બનીને કામ કરે? પૂરક બનીને કામ કરે. તો એની વ્યાખ્યામાં મેઇન બે તત્વો યાદ રાખવાના,
કે કયા? તો જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ ક્ષેત્રો એકબીજાના પૂરક નહીં પરંતુ હરીફ બને સોરી હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. ફરીથી એકવાર, અર્થ મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં બંને કયા ક્ષેત્રો, જાહેર અને ખાનગી ક્ષેત્રો, એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. એટલે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ અને કેવી એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને તેઓ એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય, તો તેને કહેવાય છે મિશ્ર અર્થતંત્ર. હવે મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે? તો એમાં જ એના લક્ષણો આવી ગયા, એમાં જ એના લાભો આવી ગયા. તો એની નીતિઓ કેવી હોય છે? તો જે નાના નાના ઉદ્યોગો છે અને ખેતી અને વ્યાપાર, ગૃહ ઉદ્યોગો છે, તો આ બધા જે કહેવાય છે કે જરૂરિયાત સાથે સંકળાયેલા છે. ખેતી પણ અનાજ ઉત્પાદન સાથે સંકળાયેલી છે, શાકભાજી છે, ફળફળદીનું લગભગ મોટાભાગના લોકોની ખોરાકની જરૂરિયાતો પૂરી પાડે છે. સેના દ્વારા પૂરી થાય છે? ખેતી દ્વારા. વેપાર છે, નાના નાના લઘુ ઉદ્યોગો છે, એ પણ ઘણું બધું જે જરૂરિયાતોને અનુલક્ષીને ઉત્પાદન પૂરું પાડે છે. તો જે આવા નાના નાના વેપાર છે, લઘુ ઉદ્યોગો છે, ખેતી છે, એ બધામાં વ્યક્તિની પોતાની માલિકી જોવા મળે છે. તો એ જાહેર નીતિના જાહેર જે ક્ષેત્ર હોય છે કે રાજ્ય સરકાર હોય છે એના અંકુશો હોય છે, પણ એને પ્રોત્સાહન આપે છે, એને સબસિડી કરવેરા આપે છે. આપણે આગળ જોઈશું. ટૂંકમાં આવા જે હોય છે એ વ્યક્તિગત માલિકીના હોય છે કે વ્યક્તિ પોતાની સ્વતંત્રતાથી ઉત્પાદન કરી શકે અને એનું વેચાણ કરી શકે. એટલે એમાં રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એમાં મોટા મોટા જે ઉદ્યોગો છે એટલે કેવા? તો કે મોટા ઉદ્યોગો છે, સંરક્ષણ સામગ્રીના કારખાનાઓ છે, રેલવે, વીજળી, રસ્તાઓ અને સિંચાઈ. કયા કયા? તો કે મોટા ઉદ્યોગો છે, સંરક્ષણ કામગીરીના જે કારખાનાઓ છે, રેલવે, વીજળી છે, સિંચાઈ છે, રસ્તાઓ છે. તો આ બધાનું જે કોને હસ્તગત હોય છે કે કોનો અંકુશ હોય છે, તો એ છે રાજ્યની માલિકી હોય છે. રાજ્યની માલિકી અને રાજ્યનો અંકુશ એના ઉપર હોય છે. રસ્તાઓ હોય છે તો રસ્તાઓ બનાવવા માટેનું ટેન્ડર કોઈ એક વ્યક્તિ કે કોઈ કંપનીને આપી દેવામાં આવે છે, પણ એ સરકારના નીતિ નિયમો છે કે સરકારના અંકુશ હેઠળ એ કામગીરી કરવામાં આવે છે. વીજળી છે તો વીજળીનું ઉત્પાદન છે, આપણે કોઈ ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની છે તો એ પ્રાઇવેટ ખાનગીકરણ થઈ ગયું છે, પણ એ સરકારની જે માલિકી છે એના નીચે કામ રહીને કામ કરશે. એટલે એક એવું મિશ્ર અર્થતંત્રનું ઉદાહરણ થયું કે ટોરેન્ટ પાવર ખાનગી પણ કહેવાય અને એની જે કામગીરી છે એ સરકારની હસ્તક પણ કહેવાય. એટલે એની પૂરેપૂરી સ્વતંત્રતા નહીં હોય કે મન ફાવે એમ ભાવ લઈ શકે કે મન ફાવે એમ દર વધારી શકે કે બીજા કોઈ ટેક્સ લાદી શકે. તો એ છે એ સરકારી અને જે ખાનગી વ્યક્તિ છે એ બંને વચ્ચેનું સહ અસ્તિત્વ થયું. તો મોટા મોટા ઉદ્યોગો છે, ફરીથી રિપીટ કરીએ, મોટા ઉદ્યોગો છે, સંરક્ષણ કામગીરીના કારખાનાઓ. સંરક્ષણ એટલે કેવું? તો કે ફટાકડાનું ઉત્પાદન કરતી હોય, કોઈ કેમિકલને લગતું ઉત્પાદન કરતી કારખાનાઓ હોય, તો આ બધા જે કારખાનાઓ છે એના ઉપર સરકારનો અંકુશ રહેવાનો, કારણ કે એ વધારે ઉત્પાદન નહીં કરી શકે. અથવા તો સરકારે આપેલી છૂટછાટ, જેમ કે એસિડ છે તો એ બહુ તેજ કે દાહક ના બનાવી શકે, એનાથી સમાજનું હિત જોખમાય છે, બીજી કેટલીક પણ પ્રવૃત્તિઓ એનાથી થઈ શકે છે બિનજરૂરી, તો એના લીધે એના પર સરકારનો અંકુશ રહેવાનો અને એના હેઠળ રહીને આ કારખાના કામ કરશે કે ઉત્પાદન કરશે. કયા છે આગળ? રેલવે છે, વીજળી, રસ્તાઓ અને સિંચાઈ. સિંચાઈ માટે પણ વિવિધ નહેરો છે, પાણી સપ્લાયની પ્રવૃત્તિઓ છે, તો એની કામગીરી પણ સરકાર હસ્તકની રહેશે. આગળ જોઈએ એના લક્ષણો છે કે એની ફાળવણીની પદ્ધતિઓ છે એ કઈ કઈ છે. તો ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેનું સહઅસ્તિત્વ, જેમ આપણે આગળ ચર્ચા કરી, એની મિલકતોમાં પણ એનું સહઅસ્તિત્વ હોય છે. ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર બજાર પદ્ધતિ, અને એમાં મિલકતોનું પણ સહઅસ્તિત્વ જોવા મળે છે. મિલકતોનું સહઅસ્તિત્વ હોય એટલે એના બજારો છે એ સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, એની અડધી માલિકી કે એની પૂરેપૂરી માલિકી હોય છે એ રાજ્ય સરકારની હોય છે. આગળ આપણે વ્યાખ્યામાં જે મુદ્દો જોયો હતો કે બંને જે છે મિશ્ર અર્થતંત્રમાં બજાર છે અને સરકાર છે એ બંને એકબીજાના હરીફ નહીં
परंतु पूरक बनी ने काम करे छे। एटले बजार में कोई अनिच्छनीय वस्तुओं उत्पादन है एनी उपर शू करशे सरकार ऊंचा करवेरा अने टैक्स लगी देशे, नीति नियमों कड़क बनावी देशे, एटले ए अनिच्छनीय प्रवृत्तिओ अटके। जेम मैं तमने फटाकड़ानुं छे के हेवी केमिकल छे एनुं उत्पादन करता कारखानाओनुं उदाहरण आप्युं तो ए एसिड छे ए दाहक बनावी देशे नहीं, अथवा तो आवो कोई केमिकल उत्पादन करती जे कारखानाओ छे तो एमां ऊंचा करवेरा लादी देशे। एटले एक करता वधारे ए कारखानाओ छे ए फूटी ना निकळे, अथवा तो वधारे ने वधारे ए लोको एमां नफो छे एटले वधारे ए लोको उत्पादन ना करी शके, अथवा तो एक साथे बीजा कोई एवा कारखानाओ अस्तित्वमां आवे नहीं। तो आना लीधे सरकार आवी प्रवृत्तिने रोकवा माटे ए जरूरियात छे, पण ए साथे साथे समाजने एटली नुकसान करता पण छे, माटे एना पर ऊंचा करवेरा के नीति नियमो हशे ए ऊपर अपनावी देशे। पछात विस्तारोमां शुं करशे तो के सबसिडी अने करवेरामां राहत आपशे। पछात विस्तारो छे के ज्यां विकास पूरेपूरो थयो नथी, लोकोने पोतानी जरूरियातो संતોષવા પૂરતા પણ સાધનો છે અથવા તો આવક છે એ મળતી નથી, તો આવા વિસ્તારમાં સરકાર શું કરશે તો આવા ઉદ્યોગોને સ્થાપવા માટે સબસિડી એટલે એ રકમ છે એમાંથી અમુક રકમનો હિસ્સો એમને મળવાપાત્ર થાય તો આવી સબસિડી છે અને કરવેરામાં રાહત આપશે, એટલે ઓછા કરવેરા રાખશે અથવા તો કરવેરા નાબૂદ કરી દેશે। તો આનાથી શું થશે, રોજગારી મળશે, રોજગારીની સાથે સાથે લોકોને જરૂરિયાતો સંતોષાય એવી ચીજવસ્તુનો ઉત્પાદન પણ થશે, એટલે આવા પછાત વિસ્તારોમાં કરવેરામાં રાહત આપશે અને સરકાર સબસિડી આપશે। આર્થિક આયોજનને મુખ્ય ગણવામાં આવ્યું છે પાસું। આર્થિક આયોજન એટલે કેવું આયોજન, કે લોકોની જરૂરિયાતો સંતોષાય, લોકોની જરૂરિયાતો પણ કેવી જરૂરિયાતો, પાયાની એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એવી રીતે સરકાર છે ગવર્મેન્ટ છે એ આર્થિક આયોજનને મહત્ત્વ આપશે। કોને મહત્ત્વ નહીં આપે, નફાને મહત્ત્વ નહીં આપે। આગળ જોઈએ ભારતનું, આપણું જે ભારતનું અર્થતંત્ર છે એ મૂડીવાદી અને સામ્યવાદી, મૂડીવાદી એટલે બજાર પદ્ધતિવાળું અને સામ્યવાદી એટલે સમાજવાદી પદ્ધતિ। તો આ મૂડીવાદી પણ છે અને સમાજવાદી પણ છે, શા માટે છે, નાના ઉદ્યોગો છે, જે ખેતી છે આ બધાને છે એ વ્યક્તિગત માલિકી આપી છે ત્યાં મૂડીવાદી પદ્ધતિ લાગુ પડી છે, અને સમાજવાદી કયા તો કે મોટા કારખાનાઓ છે, સિંચાઈ, રેલવે છે, વીજળી છે, તો આ બધાને સમાજવાદી પદ્ધતિ અપનાવી છે સરકારે પોતાના હસ્તગત લઈને અથવા તો એના પર નીતિ નિયમો લાગીને, એટલે મિશ્ર અર્થતંત્ર થયું। હવે જેમ આગળ જે આપણે પદ્ધતિઓ જોઈએ એની ખામીને મર્યાદાઓ હતી, હવે એ બંનેને આપણે ભેગી કરી છે, કઈ તો કે બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આ બંને પદ્ધતિઓને આપણે એમનું સંયોજન કર્યું છે, ભેગી કરી છે, છતાં પણ એની કેટલીક મર્યાદાઓ છે, એની કેટલીક ખામીઓ છે જોવા મળે છે। કઈ કઈ ખામીઓ છે તો કે એક આર્થિક અસ્થિરતા આવે, મેં નાના નાના પોઈન્ટમાં લખી દીધું છે સમજૂતીમાં। આર્થિક અસ્થિરતા એટલે કેવી અસ્થિરતા, તો સરકાર છે ગવર્મેન્ટના હસ્તગત, ગવર્મેન્ટના અંકુશ નીચે જ બધું કામકાજ થાય છે, એના નીતિ નિયમો છે એ રીતે જ બધું સંચાલન કરવામાં આવે છે, એ રીતે જ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે। પણ થાય છે શું, જ્યારે સરકાર પાંચ વર્ષે ચૂંટણીઓ થાય દેશમાં, ત્યારે પાંચ વર્ષે જ્યારે ગવર્મેન્ટ બદલાય છે, સરકાર બદલાય છે, ત્યારે જે જૂની સરકાર હોય છે, પાછલી સરકાર, એણે જે નીતિ નિયમો લાગુ પાડ્યા હશે એ જે પ્રમાણે વહીવટ કરતી હશે, નવી સરકાર આવશે તો કાં તો એને રદ કરી દેશે, કાં તો એ પોતાના નવા નીતિ નિયમો બનાવશે। આના પરિણામે શું થશે, આર્થિક અસ્થિરતા થાય, પાછું ગવર્મેન્ટે જો અગાઉની પાછળલી હશે તો એણે અમુક રેટ નક્કી કર્યા હશે અથવા તો અમુક કરવેરા લાગ્યા હશે, તો નવી સરકાર આવશે ત્યારે કરવેરાનું માળખું બદલી નાખશે અથવા તો નીતિ નિયમોમાં ફેરફાર લાવશે, તો આના લીધે આર્થિક અસ્થિરતા ઊભી થાય। આગળ શું, તો કે સંકલનનો અભાવ કોની વચ્ચે, તો અમલદારશાહીવાળો મુદ્દો જે આપણે ચર્ચા કરી હતી, અમલદારો વચ્ચે જે સરકારી કામકાજ કરે છે એ અમલદારો વચ્ચે સંકલનનો અભાવ હોય છે, ક્યાંક કોઈક બીજી વસ્તુ ફોલો કરાવે છે, ક્યાંક કોઈક બીજા નીતિ નિયમો બતાવે છે, તો આવી રીતે એમના વચ્ચે સંકલનનો અભાવ હોવાથી અહીંયા આર્થિક જે બજારનું અર્થતંત્ર છે એમાં જોખમ ઊભું થાય છે। નીતિઓમાં અસત્યતા, બરાબર, અસાતત્યતા, મોટાભાગની જે આર્થિક આવકના કરવેરા છે, સબસિડી છે, એ શું થાય છે તો કે ગવર્મેન્ટ જેટલી પણ ટેક્સ દ્વારા ઇન્કમ ઊભી કરે છે અથવા તો બીજી અન્ય કોઈ રીતે પણ જ્યારે સરકાર પોતાની આવક ઊભી કરે છે, પણ જ્યારે સરકાર રાહતો આપે છે, સબસિડીની રાહતો આપે છે, કરવેરાના દર ઘટાડીને રાહતો આપે છે, તો આમાં સરકારની મોટાભાગની રકમ હોય છે એ વપરાઈ જાય છે,
અને એ વપરાઈ જાય છે એના પરિણામે શું થાય છે તો કે આર્થિક વિકાસનો દર છે એ નીચો જાય છે અથવા તો નીચો રહે છે. કેવી રીતે અસર કરે તો સરકારનું જે પોતાનું ગવર્મેન્ટનું ભંડોળ છે એ જ ખાલી થઈ જાય તો એ રસ્તાઓ છે તો રસ્તાઓ બનાવવા પાછળ કેવી રીતે રૂપિયા ખર્ચશે કે બીજા કોઈ બાંધકામ કરવાનું છે, સિંચાઈની સગવડો આપવાની છે તો એ પણ મોટા મોટા બાંધકામો છે, નહેરો વિકસાવવાનું છે તો એનો વિકાસ એ કેવી રીતે કરી શકશે. પરિણામે શું થાય છે કે આર્થિક વિકાસનો દર છે એ નીચો જાય છે. આપણે અહીંયા ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી છે, એક બજારવાદી પદ્ધતિ, એક સમાજવાદી પદ્ધતિ અને ત્રીજો પ્રકાર છે મિશ્ર અર્થતંત્ર અથવા તો મિશ્ર બજાર પદ્ધતિ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તમને પરીક્ષામાં સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ અથવા તો બજાર પદ્ધતિ છે એ બંનેનો તફાવત પણ ચર્ચાય, આ મિશ્ર અર્થતંત્રનો પ્રશ્ન પણ પૂછવામાં આવે ત્યાં તમારે વ્યાખ્યા લખવાની, ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે એ લખવાનું અને એની ખામીઓ કઈ કઈ છે એ દર્શાવવાની અને એની ટૂંકાણમાં સમજૂતી આપવાની. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. નમસ્તે, થેન્ક યુ.